આજ દેવદિવાળી છે અને હમણાં મારા છોકરા ઉઠશે ને ચા માગશે. હવે હું શું દઈશ? ચાખાંડ નથી, કઈ દૂધ નથી, દૂધ લેવા પૈસા નથી. લાય થોડું પાણી ઊંડું મૂકી દઉં છોકરાને, એમ થાય કે શા મૂક્યો છે. છોકરા એમ થાય કે હમણાં પાસે અમને. અને ઓલો મારો ગાંડો છોકરો ના પાડી હતી ને તોય પોદરા વીણવા વહી ગયો. હવે ગામમાં દેવ દિવાળી છે એને ખબર છે. અરે ર, હવે શું કરવું? મને પોદા ક્યાંય નથી જલતા, મારે પોદા હેચી ખોલાચ્યા લેવાના હતા. હવે હું કરીશ, આગળ જઈને પોદા લઈ આવું. નાના મોટા નો ટાળો રાખ ને બુચવા મૂકીશ. સલામ ભાઈ નાખી નાખી માર છોકરા ઉઠાડી ને કેતી જાઉ અને એને ગોતી આવું ખરી. એ બટા રાધુ, એ રાધુ, એ બટા ઉભી થા, એ ઉભા થા. હું છે ને તમારા ભાઈલો ગામ માં ગયો છે એને ગોતી આવું. ના બા, અમારે એકલા નહીં, અમને બીક લાગે, અમારે તમારે હારે આવું. તો સારું, હાલો બટા, આપડે બધા ગોતી આવી. પછી આવીને તમને સાપ આવી દઉં. હાલો કરે સાસ લે પછી કઈ ભીંડા નું શાક બાક બનાવી. તમે જાવ ને, હું કઈ ને જવા નહીં. હવાના બાર રખડવા વ્યાજે, મારે નહીં જવું હોય, મારે ફરક્યા મળવા દઉં. આ તો દેવ દિવાળી. હવે કોડી દેવ દિવાળી ના ફડક્યા નો બહુ ફોડવાના હોય. અને દિવાળી તે કેટલા ફડક્યા ફોડ્યા, અને પોર તો એટલા ફોડ્યા એટલા ફોડ્યા કે તું આખી હલકી થી માંડ ઓલવી તને. કોને મારા રોયા? હું જૂની ફડક્યા ફોડવાની છું, ફોડવાની છું, ફોડવાની છું. અને તો કાકરો તો તે જેગવી નાખ્યો તો. કયો ખા ફડકા તા હું ભીંડો મોરી નાખું. હીરો ખાને
તારો માઈ ભીખારી તારો બાપો ભીખારી આમ ઘર ભેગો થાય એ તારે બકડી લઈ બે તીનો થા જા બાઘાન જોયો તો આ બાજુ છે આવ્યો તો પોદરા વીણવા હવે તારા બાઘા ને તું 12 મહિના ની પરબે તો ઘીરે ગુટતી હો હવે તમે આ ભીખ માંગવા નીકળ્યા છો બાઘા ના ગોતવા ના બાને કે આયા શું લેવાય એ મને નથી ખબર પડતી એ નાના નાનજી દાદા છોકરું થોડું કઈ સમજે હવે ભીખારણ જેવું ભૂખ લાગી હોય તો તારા હાટું મારે શું અહીંયા ઘંટી ડળવા બેવું ત્યારે આમ થાયની મહિનું હાલચું થાવ ઓલા ટપુ દાદા નું ગીસું તારા બાખલે ફાડી નાખ્યું પણ નાનજી દાદા એને શા ખબર પડે છે ખબર ન પડતી હોય તો હાચવીને રખાય અને આ કેટલા છોકરા લઈને ફર્યા સારું બટા હાલો હાલો હું તમને ઘર જઈને ખવડાવીશ ખાવા રાતી જાહેર નથી અને કેટલા જડ્યા છે આને હવે આ દિવાળી ના થોડાક મેં વધાર્યા હતા ને દેવ દિવાળી આપણે ફરી ફોડજો દેવા પૂજે હે મજા આવી ગઈ તો પૂજા તો ગાણો ગાળો કરી નાખ્યો ફાઈક્યા જેવા ગામના ગામના કોઈ પાય ફાઈક્યા ન તમા આપણા પાય રે ખાલી આયલો ને હવે હે ને ગામના કઈક લલસા હોય લલસાવ છું ને કે રામ નામ વાડીએ હોય આજે આયલ આયલ દેવ દિવાળી નું રોકે દેવ દિવાળી નું રોકે મને પેટમાં આંટી સડી ગઈ એવું નહીં હલાયો આમ થોડું કાચી મરો ને હરગઈ દઈ ને એટલે ફર કરતો આ મધે સડી જાય એ હાર હાલો કઈ ના જેગવી દે કરો ઉભું હાલો રેખલી
એમાં બાઘો આ બાજુ આવ્યો તો ઓલા જમના માં કીધું કે ઈ છે ને રેખલી ની ઓલું લોકીટ લઈને ગયું ને તે વાહે ગયો છે એ બાઘો અમાર વાહે દાતો પણ આને માર્યો ને તે વાજ્યો અને અહીંયા કાલ અમને થોડા ધોવા દઈએ કે મે બાઘાઈ ભર્યો હે ઘીરે રાખતી હોય તે ભિખારે ને પણ એને મરાય નહીં ઈ તો ગાંડા જેવો છે તમ થોડી ગાંડા જેવી છો કે ગાંડા જેવો હોય ને એ તો ઘર માં રખાય તમને દી બગાડવા નો આવવા દેવા આ તો કે ગાંડા જેવો હે ગાંડા જેવો હોય તો આવડું મોટું આપડે જે કરશું તો આવડ્યા જોશે ને તો હવે જવાનું છે એ તમે છટકો છોકરા ને માર માને તું અમાર ગરીબા જોઈ ને મને એક વાત યાદ આવી જાય હાસુ બસ અને ગરીબ હતા ને ત્યારે મને ત્યાં ધક્કો દીધો ને તમને મગજ માં આવી ગયું મને એક ભાઈ ધક્કો દઈને પાર દીધી હતી મારા માથું ફૂટી જતા ગરીબ હતા ને આવડા ની બિચારા ભલે ને જોતા હોય જોવા દો ને તારા જેવું આ બધા વિચારતા હોય તો કેવું સારું બટા આ હમણાં રોકી ઠરક છે જવું હે ને તમારે નાના છોકરા હે જો.